એસીપીસીની ની અંદર તમે ફોર્મ ભરી દીધું છે અને ફોર્મની ફીસ પણ પે કરી દીધી છે પણ તમે જે ફોર્મ ભર્યું છે એમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે અથવા તમારી કોઈ ક્વેરી છે તો એને સુધારવાનો સમય હવે આવી ગયો છે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવી ગઈ છે તો આજના અંદર હું તમને સ્ટેપ સ્ટેપ બાય સમજાવીશ કે કેવી રીતે તમે તમારું કરી શકશો અથવા ક્વેરીને સોલ્વ કરી શકશો તો વિડીયો પૂરેપૂરો જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો અને એડમિશન માટેના આપણા વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર હવે જે એસી પીસીની ગાઈડલાઇન આવેલી છે એડિટ માટેની હું તમને વન બાય વન બતાવું છું તમારે શું કરવાનું છે સૌથી પહેલા તો તમારું લોગિન કરી લેવાનું છે એસીપીસીનું કોમન રજીસ્ટ્રેશન જે હતું તમારું યુઝર આઈડી પાસવર્ડ અને સિક્યુરિટી પિન નાખીને તમે સૌથી પહેલા તમારું ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કર્યું હશે બરાબર પછી તમે આખી પ્રોફાઇલ બનાવી હશે તો અહીંથી તમારે તમારું યુઝર આઈડી પાસવર્ડ સિક્યુરિટી પિન નાખીને લોગિન કરી લેવાનું હવે તમે જેવું લોગ ઇન કરશો એટલે તમને નેક્સ્ટ પેજ આવું બતાવશે એમાં સૌથી પહેલું બીબીટેક છે પછી બી ફાર્મ ડી ફાર્મ છે અને લેટરલ એન્ટ્રી ટુ બીટેક મતલબ ડી ટુ ડી કાઉન્સિલિંગની લેટરલ એન્ટ્રીનું છે બરાબર એના માટે તમારે જો બી હોય તો આમાં જવાનું બી ફાર્મ અને ડી ફાર્મ હોય તો તમારે એ કેસની અંદર જઈને ક્લિક હિયર ટુ પ્રોસેસની અંદર ક્લિક કરવાનું અહીંયા જે સિક્યુરિટી પિન નાખ્યું હોય એ નાખીને તમારે પ્રોસેસ કરવાની રહેશે હવે તમારે લેફ્ટ સાઈડ જોવાનું તમે લેફ્ટ સાઇડ જોશો નીચે તો સબમિટ યોર ક્વેરી વ્યુ ક્વેરી સ્ટેટસ આવું તમને દેખાશે લેફ્ટ સાઈડમાં કેન્ડિડેટ પ્રોફાઇલ ચોઈસ જ થયું પણ એડિટનું ઓપ્શન સૌથી નીચે તમને જોવા મળશે તો સબમિટ યોર ક્વેરી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમે સબમિટ યોર ક્વેરી પર ક્લિક કરશો એટલે આવું તમને દેખાશે એમાં ક્વેરી ટાઈપ છે ક્વેરીનું ડિસ્ક્રિપ્શન છે અને એટેચમેન્ટ છે મતલબ તમે લો કોઈ ખોટું ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું છે અથવા તમારે કોઈ ડોક્યુમેન્ટ ચેન્જ કરવું છે તો ક્વેરીની ટાઈપ જે પણ આવતી હોય એ તમારે સિલેક્ટ કરી દેવાની કંઈ જ ના ખબર પડે તો અધર કરી દેવાની પછી તમારે તમારું ક્વેરીનું ડિસ્ક્રિપ્શન તમારી લેંગ્વેજમાં લખવાનું મતલબ તમારે ગુજરાતીને ઇંગ્લિશ લેંગ્વેજમાં લખી શકો હિન્દી લખી શકો તમને જે ગમતી હોય લેંગ્વેજમાં સામેવાળાને ખબર પડી જાય એવી રીતે લખવાનું અને અહીંયા એનું એટેચમેન્ટ ફાઇલ ચૂઝ કરવાની દસ થી બસો કેબીની હોવી જોઈએ જેપીજી જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટની હોવી જોઈએ અને પછી સબમિટ કરી દેવાનું તમે એક સાથે વધારે ક્વેરી પણ સબમિટ આમાં કરી શકો

જે બધા વિદ્યાર્થીઓએ ટીએફબલ્યુએસમાં નવું કરીશું છે એના માટેનું પણ છે અને અધર પણ હશે તો તમે અધર બી સિલેક્ટ કરીને ક્વેરી નાખી શકો છો અને ડિસ્ક્રિપ્શન ખાસ લખવાનું એટેચમેન્ટ ખાસ કરવાનું છે બરાબર ક્વેરી માટે તમે ક્વેરી સ્ટેટસ ઓકે ક્વેરી નાખ્યા પછી તમારું ક્વેરીનું સ્ટેટસ શું છે

જોતું રહેવાનું રહેશે જો અહીંયા છે ટોકન તમારી ક્વેરીની ટાઈપ ક્યારે સબમિટ કરી હતી એનું સ્ટેટસ શું છે વ્યૂ તમારે જેટલી પણ ક્વેરી હોય તમે ક્વેરી આની અંદર 1 બાય 1 સબમિટ કરી શકો છો ખાસ ધ્યાન રાખજો વિધિન 10 વર્કિંગ ડેઝમાં હે ને 10 વર્કિંગ દિવસમાં સોલ્વ થશે એવું લખેલું છે અહીંયા બરાબર રિઝોલ્વ થશે વર્કિંગ 10 ડેઝની અંદર ખાસ ધ્યાનમાં રાખજો જેવું સોલ્વ થઈ જશે એટલે સ્ટેટસ તમારું ક્લોઝ આવી જશે બરાબર અહીંયા તમારું સ્ટેટસ એવું હશે પેન્ડિંગ છે બરાબર જેવી એ ક્લોઝ થઈ જશે ક્વેરી સોલ્વ થઈ જશે પરફેક્ટ એટલે અહીંયા ક્લોઝ આવી જશે તમને ડિટેલ્સમાં દેખાશે તો હવે જેને જેને તકલીફ છે એડિટ કરવાનું છે તો એડિટમાં નાખી દેજો આ છેલ્લો તમારો મોકો છે આના પછી કદાચ આવી બી શકે ના આવી શકે કોઈ ના કહી શકે ક્યાં સુધી એડિટ થશે એની કોઈ માહિતી અમને અહીંયા આપી નથી પણ થશે